गुड मॉर्निंग। आज फरी थी आपणे जे जड़तोनी चाक मात्राना सूत्रों लेता था एमा खास करीने थियरम ऑफ पेरेलल एक्सिस अने थियरम ऑफ परपेन्डिकुलर एक्सिस एटले के लंब अक्ष प्रमेय अने समांतर अक्ष प्रमेय लेवानुं। एमांथी लंब अक्ष प्रमेय तो आपणे लीधुं अने बहु सहेलुं छे के तकती माटे लागू पड़े छे अने कोई सममित आकारनी वस्तु होय तो एमां लंब अक्ष प्रमेय बहु सरळताथी लगाड़ी शकाय छे। एवी ज रीते एक बीजू प्रमेय छे समांतर अक्ष प्रमेय। हवे बन्नेनो उपयोग करीने बहु कॉम्प्लिकेटेड दाखलाओ आपणे गणी शकता होय छे। तो पहेला समांतर अक्ष प्रमेय केवी रीते आपणे लई शके। आम तो तमे भणेला छो कि समांतर अक्ष प्रमेय आवे छे केवी रीते, पण एनी एक बहु सरळ साबिती लई लईए के धारी लो के आ कोई पदार्थ छे अने पदार्थनी अंदरनुं एक समतल लीधुं छे। याद राखजो, मैं पदार्थनी अंदरनुं एक समतल लीधुं छे, एक्स वाय अक्ष एमां लीधो छे। अने अहींया धारो के कोई पदार्थ नो टुकड़ो लई लईए, डी एम दळवाळो टुकड़ो लई लईए, बराबर। हवे आमां आपणे आमां द्रव्यमान केन्द्र पण ध्यानमां लेवुं पड़शे। आ अक्षनी अनुरूप आना जे यामो छे ए यामो छे एक्स वाय, अने धारी लो के अहीं क्यांक एनुं द्रव्यमान केन्द्र छे। शुं छे? सेंटर ऑफ मास, बराबर। ए तकतीमां द्रव्यमान केन्द्र त्यां क्यांक छे सेंटर ऑफ मास, अने एना यामो छे धारी लो के एक्स डेस वाय डेस, आવી રીતે એના યામો છે, બરાબર। તો હવે તમે જોશો તો આટલો ભાગ જે થશે એ એક્સ ડેસ થશે, બરાબર, અને આટલો ભાગ છે એ એક્સ થશે। વાત સમજાય છે? એટલે આપણે જ્યારે આના જડત્વની ચાક માત્રા લેવા જશું ત્યારે એક્સને કન્વર્ટ કરશું એક્સ ડેસમાં, એટલે મેં આવી રીતે લીધેલું છે, બરાબર। અને એ જ રીતે આટલો ભાગ થશે વાય ડેસ અને આટલો ભાગ થશે વાય, બરાબર। હવે ડીએમ દળની જડત્વની ચાક માત્રા મારે લેવી હોય તો જડત્વની ચાક માત્રા કોની? તો કે ડીએમ દળની ઇઝ ઇક્વલ ટુ ડીએમ દળ ગુણ્યા એનું અહીંથી અંતર, અહીંથી અંતર કેટલું થશે? એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર જેટલું, આટલું થશે। તો એ જડત્વની ચાક માત્રાને શું કહીએ? ડી આઈ કહીએ। પછી એક્સની કિંમત આપણે કેવી રીતે લેવી જોઈએ? તો કે એક્સની કિંમત આ જે છે એને આપણે એ જેટલું લઈ લઈએ। એ એટલે શું છે? તો કે દ્રવ્યમાન કેન્દ્રથી, સમજો, દ્રવ્યમાન કેન્દ્રથી અથવા આને એક્સ વન અને એક્સ સી એમ લઈએ, એક્સ સી, અને આને એક્સ ડેસ લઈએ, આટલો ભાગ છે એને એક્સ ડેસ લઈએ, અને આપણે વાય ડેસ નહીં લઈએ પણ વાય સી, સી એટલે વાય અક્ષનો સેન્ટર ઓફ વાય અક્ષ કોનો સેન્ટર ઓફ માસનો, બરાબર, એ રીતે, અને આ થશે વાય ડેસ, એવું કંઈક લઈએ એટલે સહેલાઈથી આપણે ગણી શકાય। તો એક્સ બરાબર એક્સ સી પ્લસ એક્સ ડેસ થશે, બરાબર। તો ડીએમ પછી એક્સની જગ્યાએ શું લખાય? એક્સ સી પ્લસ એક્સ ડેસ આખાનો સ્ક્વેર પ્લસ અહીંયા શું લખશો? વાય સી પ્લસ વાય ડેસ આખાનો સ્ક્વેર, આવી રીતે લેવું પડશે। હવે આને જો આઈ લખીએ તો આઈ બરાબર શું થશે? સંકલન, પછી આ બંને ભાગનું સંકલન સેપરેટ કરવું પડશે, એટલે કે આવી રીતે લખી લઈ એક્સ સી પ્લસ એક્સ ડેસ આખાનો સ્ક્વેર ડીએમ પ્લસ સંકલન વાય સી પ્લસ વાય ડેસ આખાનો સ્ક્વેર ઇન્ટુ ડીએમ, આવી રીતે લેવું પડે। આમાં અમુક ભાગો આપણે સેપરેટ કરી નાખીએ, સહેલા હોય એ ભાગો સેપરેટ લઈ લઈએ, જેમ કે એક્સ સી નો સ્ક્વેર ઇન્ટુ ડીએમ લઈ લઈએ, બરાબર। પછી એ જ રીતે બીજું શું લખી નાખીએ? વાય સી નો સ્ક્વેર ઇન્ટુ ડીએમ લઈએ, બરાબર। આ પહેલું પદ આનું આવ્યું, આનું પહેલું પદ આવ્યું, બરાબર। એ જ રીતે છેલ્લું પદ લઉં તો કે એક્સ ડેસ સ્ક્વેર ઇન્ટુ ડીએમ પ્લસ વાય ડેસ સ્ક્વેર ઇન્ટુ ડીએમ, આવું થશે વાય ડેસ સ્ક્વેર ઇન્ટુ ડીએમ, એટલે આનું પહેલું અને છેલ્લું પદ આવી ગયું, આનું પહેલું અને છેલ્લું પદ આવી ગયું, વચ્ચેનું પદ લઈએ તો પ્લસ ટુ
પછી આમાં શું આવશે એક્સ સી સંકલન એક્સ સી એક્સ ડેશ ડીએમ પ્લસ સંક ટુ વાય સી વાય ડેશ ઇન્ટુ ડીએમ પછી આ જે થશે એ શું થશે આમ તો આ બેને જો સરવાળો લઈ લઈએ ને તો આવું થાય છે જો સીધું જ લઈ લેવાય એક્સ સી નો સ્ક્વેર પ્લસ વાય સી નો સ્ક્વેર ઇન્ટુ ડીએમ પ્લસ એક્સ ડેશ નો સ્ક્વેર પ્લસ વાય ડેશ નો સ્ક્વેર ઇન્ટુ ડીએમ બરાબર અને આને હજી સેપરેટ જ રાખીએ આપણે પ્લસ ટુ ઇન્ટુ એક્સ સી બહાર લઈ લઈએ એક્સ સી તો અચળ જ હોવાનું છે કારણ કે આને સાપેક્ષે આ કોઈ દિવસ બદલાશે નહીં પણ આ કણો બધા આપણે બદલવાના છે સંકલનના એટલે અહીંયા શું લખશું સંકલન વાય ડેશ ગુણ્યા ડી એક્સ ડેશ ગુણ્યા ડીએમ પ્લસ વાય ડેશ ગુણ્યા ડીએમ અહીંથી આપણે કાઢવું પડશે બાર ટુ વાય સી ચલો આ શું થશે તો કે આ અંતર કેટલું થવાનું એક્સ સી સ્ક્વેર પ્લસ વાય સી સ્ક્વેર નો વર્ગ આનો વર્ગ આટલો થશે ગુણ્યા ડીએમ એટલે એ જે થશે એ આ દ્રવ્યમાન કેન્દ્રનું આની સાપેક્ષે શું થશે જડત્વની ચાક માત્રા થશે એટલે પહેલાં તો હું અહીં લખી નાખું જડત્વની ચાક માત્રા આ કોની છે દ્રવ્યમાન કેન્દ્રની જડત્વની ચાક માત્રા થશે બરાબર પછી આ શું છે તો કે એક્સ ડેશ અને વાય ડેશ એટલે દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે બરાબર આ ડી આ પાછું અંતર દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે આનું અંતર કેવું રહેશે અચળ રહેવાનું છે એટલે આ અંતર જો લેશો તો દ્રવ્યમાન કેન્દ્રથી આ અંતર આપણે શું લખી નાખીએ લંબ અંતર લખી નાખીએ ડી લખી નાખીએ તો ડી બરાબર શું થશે એક્સ ડેશનો સ્ક્વેર પ્લસ વાય ડેશનો સ્ક્વેર એટલે એ દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે કેવું આવવાનું છે અચળ આવવાનું છે સંકલન શું રહેશે એટલે આને જો હું બહાર લઈ લઉં તો એ બહાર ડી સ્ક્વેર આવી ગયું સંકલનમાં શું આવ્યું ડીએમ ડીએમનું સંકલનનું શું થઈ જશે ઘણા બધા કણો લઈ લઈશ તો એ આખા પદાર્થનું દળ આવશે એટલે એમ ગુણ્યા ડી સ્ક્વેર આવું થઈ જશે સમજો દ્રવ્યમાન કેન્દ્ર જો અહીંયા હોય તો દ્રવ્યમાન કેન્દ્રને આ અક્ષની આજુબાજુ જડત્વની ચાક માત્રા કેટલી થશે તો કે એક્સ સી સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર સી સ્ક્વેર ઇન્ટુ ડીએમ આ બે તો અચળ રહેવાના છે ડીએમ દળ એટલે આખાનું દળ બરાબર આ જડત્વની ચાક માત્રાનો પરિભ્રમણ અક્ષથી લંબ અંતર એટલે એ થશે આઈસી પછી આ શું થશે તો કે આ અંતર એ પરિભ્રમણ અક્ષથી અંતર નથી એટલે આને જડત્વની ચાક માત્રા ન લખી શકાય યાદ રાખજો આ અંતર શું છે પરિભ્રમણ અક્ષથી અંતર નથી નહીંતર શું થાય દળ ગુણ્યા પરિભ્રમણ અક્ષથી લંબ અંતર બરાબર જડત્વની ચાક માત્રા અહીંયા એવું છે જુઓ તમે દળ ગુણ્યા પરિભ્રમણ અક્ષથી લંબ અંતર કોણ દ્રવ્યમાન કેન્દ્રનું તો જડત્વની ચાક માત્રા થાય આ ન થાય એટલે આને સરળતાથી તમે શું લખો છો એમ અને આ લંબ અંતર દ્રવ્યમાન કેન્દ્ર અને તમારા જે પદાર્થ છે એની ઓકે તો આ બે પદ આવી ગયા હવે આની વાત કરીએ એકચ્યુઅલી તો આ તમે જોશો તો આ કયું પ્રમેય થઈ ગયું 11મા ધોરણમાં આપણી ટેક્સ્ટબુકમાં આવે છે કે આને આપણે કહેવાય છે સમાંતર અક્ષ પ્રમેય પણ હજી આ બે પદ બાકી રહ્યા છે હવે એનું સોલ્યુશન કેવી રીતે લેવું જોવું જોઈએ તો આપણે સી એમ એક્સ સી એમ લઈએ તો એનો મતલબ શું થાય એક્સ વન એમ વન પ્લસ એક્સ ટુ એમ ટુ એવી રીતે થાય ભાગ્યા એમ વન પ્લસ એમ ટુ એમ થશે આને જો હું ડી એમ વન લખું ને ડી એમ ટુ લખું આને ડીએમ દળનું દ્રવ્યમાન કેન્દ્ર એવી રીતે સોરી બધા દળનું દ્રવ્યમાન કેન્દ્ર પણ અત્યારે ટુકડા કેવા લીધા છે ડીએમ ડીએમ જેવા નાના ટુકડાઓ લીધા છે તો એને શું લખી શકાય એક્સ ગુણ્યા ડીએમનું સંકલન અહીંયા શું લખાય ડીએમ પણ જો અત્યારે દ્રવ્યમાન કેન્દ્રની વાત કરતા હોય અને દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે આપણે આ શું છે એક્સ ડેશ શું છે તો કે એક્સ ડેશ અને વાય ડેશ દ્રવ્યમાન કેન્દ્રથી ડીએમ દળનો એક્સ અને વાય કોઓર્ડિનેટ છે તો એનો મતલબ એમ કે આને જ જો હું ઝીરો લઈ લઉં દ્રવ્યમાન કેન્દ્રને હું ઝીરો લઈ લઉં તો દ્રવ્યમાન કેન્દ્રથી જે અંતરો છે
એ આ જીરો તરીકે લેવામાં આવશે. સમજો આપણે શું કરીએ છીએ, ફરીથી દ્રવ્યમાન કેન્દ્ર જ જો જીરો હોય તો આની અંદર આ ભાગ જીરો આવે, આ હશે હજુ. તો અત્યારે મારે એક્સ ડેશ અને વાય ડેશ એ ક્યાંથી અંતર છે? તો કે દ્રવ્યમાન કેન્દ્રથી અંતર છે. તો દ્રવ્યમાન કેન્દ્ર જ જો હું જીરો, કારણ કે દ્રવ્યમાન કેન્દ્ર બીજે ક્યાંયથી અંતર લીધા હોય તો તમારે દ્રવ્યમાન કેન્દ્ર અને આના કોઓર્ડિનેટ મેળવવા પડે. પણ દ્રવ્યમાન કેન્દ્રથી જો અંતર લીધું હોય તો અત્યારે શું કરી શકશો? તો કે એક્સ ગુણ્યા ડીએમ બરાબર શું થશે? જીરો. આ એક્સ શું છે? તો કે દ્રવ્યમાન કેન્દ્રથી અંતર છે, બરાબર. તો અત્યારે આ એક્સ ડેશ શું છે? તો કે એ પણ દ્રવ્યમાન કેન્દ્રથી અંતર છે. વાય ડેશ શું છે? દ્રવ્યમાન કેન્દ્રથી વાય દિશામાં અંતર છે. અને આ શું છે? દ્રવ્યમાન કેન્દ્રથી એક્સ દિશામાં અંતર છે. એટલે આ સંકલન આ સૂત્ર પ્રમાણે શું આવે? જીરો આવે. આ પણ શું આવશે? જીરો આવશે. તો આ પ્રમેય થઈ ગયું, એને આપણે શું કહેશું? સમાંતર અક્ષ પ્રમેય. પણ હવે હજુ આમાં એક આપણે ક્લેરિફિકેશન કરવાની જરૂર છે. જો આમાં મેં ડીએમના યામો કયા લીધા? એક્સ અને વાય. તો એનો અને આ પાછું શું લીધું છે? સમતલ લીધું છે. પણ હકીકતમાં આ પ્રમેય તમે કોઈ પણ આકારના પદાર્થ માટે લાગુ પાડી શકો. એટલે પદાર્થ જ્યારે રેન્ડમ આવો ત્રિપરિમાણીય હશે તો તમે એક એની સ્લાઇસ બનાવો, એટલે કે સમતલ બનાવો, એની માટે આ ગણતરી કરો. બીજું સમતલ બનાવો, એની માટે આ ગણતરી કરો. તો તમામ કિસ્સામાં તમે જોશો તો આઈસી અને એમ ડી સ્ક્વેર, એનો મતલબ એમ કે એક્સ વાય પછી એક્સ ડેશ વાય ડેશ એક્સ સી અને વાય સી, એમાં ઝેડ બધાના મેં લીધા નથી. એનો મતલબ એમ કે બધાના ઝેડ કેવા છે? સરખા છે. એટલે આ સમજો કે આ ઉગમ બિંદુમાં હોય તો તમામનો ઝેડ યામ મેં જીરો લીધો છે. એનાથી એક સમતલ ઉપર લઈએ ક્યાં ઝેડની કિંમત વન છે, તો ત્યાંય શું થશે? એક્સ વાય વન, એક્સ ડેશ વાય ડેશ વન, પછી એક્સ સી વાય સી વન. એટલે બધામાં ઝેડ તો ક્યાંય આવતો નથી. ઝેડ ઝેડ બાદ થશે તો બધામાંથી તમે જોશો તો ઝેડ નીકળી જવાનો છે. તો એનો અર્થ એવો કે આવું ક્યારે થશે કે બધામાં ઝેડ ક્યારે સરખો આવે? તો કે જ્યારે તમામ માટે અક્ષો, એટલે કે આની અક્ષ બંને કેવી હોય? સમાંતર હોય તો જ આ વસ્તુ લઈ શકાય. એટલે કે આ બંને વસ્તુ સમાંતર હોય તો જ એનો ઝેડ અક્ષ શું થઈ જાય? સમાન થઈ જાય. એટલે જ આને શું કહેવામાં આવે છે કે સમાંતર અક્ષ. નહીં તો સમાંતર અક્ષનો કે આનો અક્ષ ને આનો અક્ષ સમાંતર છે એવું તમને શેનાથી ખબર પડે છે? તો કે જેનો ઝેડ સમાન હશે તો જ બંને અક્ષો સમાન થશે. એટલે આને શું કહેવાય છે? સમાંતર અક્ષ પ્રમેય, એટલે પેરેલલ એક્સિસ થિયરમ. આવું કહેવાય છે આને, પેરેલલ એક્સિસ થિયરમ. એટલે આખું પ્રૂફ કદાચ તમે ન યાદ રાખો તો ચાલે, પણ સમાંતર અક્ષ થિયરમનો અર્થ એવો છે કે કોઈ પણ અક્ષ જે દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને સમાંતર છે અને જેની આજુબાજુનું તમે જડત્વની ચાક માત્રા જાણો છો, તો એ જડત્વની ચાક માત્રા દ્રવ્યમાન કેન્દ્રની અક્ષને અનુરૂપ પ્લસ એ અક્ષ અને દ્રવ્યમાન કેન્દ્ર વચ્ચેના લંબ અંતરનો વર્ગ ગુણ્યા એમ એ જે તે અક્ષનું જડત્વની ચાક માત્રા થશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એની એક્સિસ ઇઝ ઇક્વલ ટુ સમ ઓફ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ સેન્ટર ઓફ માસ પેરેલલ ટુ દેટ એક્સિસ એન્ડ ધ પ્રોડક્ટ ઓફ ટોટલ માસ એન્ડ ધ સ્ક્વેર ઓફ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બિટવીન ધેમ. આવું એનું સ્ટેટમેન્ટ થાય છે. પણ કદાચ તમે એટલું બધું ન લો અને ખાલી આ સૂત્ર લો તો પણ ચાલે. હવે આમાં આ પ્રમેય વાપરવું તો આમ સહેલું છે, પણ ઘણીવાર નાની મોટી મિસ્ટેક આમાં આવી થઈ જાય છે. જો ધારી લો કે કોઈ પદાર્થ છે, અહીંયા લંબ અક્ષને અનુરૂપ જે બહાર નીકળતી અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા આઈ વન છે, આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા આઈ ટુ છે, બંને વચ્ચેનું અંતર ડાયરેક્ટ ડી છે. તો આઈ વન બરાબર આઈ ટુ પ્લસ એમ આખાનું દળ, ધારો કે એમ છે અને ડી સ્ક્વેર. આવું લખી શકાય તો નહીં લખી શકાય? શું કામ? સમાંતર અક્ષ પ્રમેય આ છે જ નહીં. સમાંતર અક્ષ પ્રમેયમાં
આ જડત્વની ચાક માત્રા એના દ્રવ્યમાન કેન્દ્રને અનુરૂપ આવવી જોઈએ, એટલે આમાં દ્રવ્યમાન કેન્દ્રની વાત કરવામાં આવી નથી, એટલે તમારે દ્રવ્યમાન કેન્દ્રની જડત્વની ચાક માત્રા લેવી જોઈએ. આને લખવું હોય તો આમ લખી શકાય, આઈ સી અને પછી આઈ ટુ બરાબર આઈ સી પ્લસ એમ, આને ડી વન કહેશો અને ડી ટુ સ્ક્વેર કહેશો. ધારો કે આ છે આઈ સી, બરાબર, તો આ અંતર ડી વન લેવાય, આ અંતર ડી ટુ લેવાય, એવી રીતે કેલ્ક્યુલેશન થઈ શકે. અને પછી જો તમારે શોધવું હોય તો બેમાંથી એક આઈસીની કિંમત હોવી જોઈએ, કાં તો આ બેની કિંમત હોવી જોઈએ, એના ઉપરથી આઈસી મેળવીને આમાં મૂકો અને આ કિંમત હોય તો એના ઉપરથી આઈ ટુ મળે. એટલે આવી કેલ્ક્યુલેશનમાં ઉતાવળ ન કરવી, કારણ કે મોટાભાગના સ્ટુડન્ટ જેને બરાબર સમાંતર અક્ષ થિયરમ આવડતું હોય છે એ પણ આવી ભૂલો કરી બેસે છે. એટલે યાદ રાખજો, આ એક નોંધ કરી લેજો કે કોઈ પણ બે સમાંતર અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા આપી હોય તો એનો અર્થ એવો નથી થતો કે આવું તમે સીધું મૂકી દો આઈ વન બરાબર આઈ ટુ પ્લસ એમ ડી સ્ક્વેર, એ ન મૂકી શકાય, બરાબર. સારું, હવે બહુ સરળતાથી આપણે જેનો ઉપયોગ કરી શકીએ એવી વાત કરીએ, અને સહેલા દાખલા નથી લેતો, નહીંતર આમાં તો ઘણા બધા સહેલા દાખલા થાય, પણ આવી રીતે એક વિચારી લો કે આપણને એમ કીધું છે અહીંથી આ અંતર આર બાય ટુ છે, આ અંતર આર છે, બરાબર, બસ આની આનું દળ આપેલું છે, તો આ અંતરને અનુરૂપ જડત્વની, આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા શોધવાની કીધી છે. અક્ષ એટલે સમજી લેજો કે આમ લંબ આવી રીતે તકતી આમ પરિભ્રમણ કરે છે, બરાબર. તો આમાં તમે જોશો તો બંનેનો યુઝ આવી જાય, બરાબર. તમને ખબર છે કે આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા શું છે, આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા શું છે, તો કે આઈ, આપણે હું આવું ટપકું કરું એટલે સમજો કે બહારની અક્ષને અનુરૂપ છે, ઇઝ ઇક્વલ ટુ કેટલું થશે, વન બાય ટુ એનું દળ ગુણ્યા આર સ્ક્વેર, આવું થશે. પછી તમને ખબર છે કે અહીંથી આમ બે લંબ અક્ષ લઈ શકાય, આ એક અને આ બીજી લંબ અક્ષ, એટલે આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા તમારે લેવી છે, તો એને આપણે શું કહેશું, આઈ સી કહેશું. યાદ રાખજો આ શું છે, દ્રવ્યમાન કેન્દ્ર છે, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી કોઈ પણ અક્ષને અનુરૂપ જે જડત્વની ચાક માત્રા આવે એને આઈસી જ કહેવાય છે. એટલે આ હું આઈસી મેળવી લઈશ. કેવી રીતે મેળવીશ, તો કે લંબ એટલે કે આઈ લંબ દિશાની જડત્વની ચાક માત્રા ગુણ્યા આઈસી આ, અને આ પણ આઈસી જ થશે, કારણ કે બંને કેવું છે, બંને જડત્વની ચાક માત્રા સરખી જ આવવાની છે, કારણ કે તમે આને આમ ફેરવો કે આને આમ ફેરવો કે આને આમ ફેરવો, બધે જડત્વની ચાક માત્રા સરખી છે. એટલે આ મેં કયા પ્રમેયનો ઉપયોગ કર્યો, પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ, એનો યુઝ કર્યો, બરાબર. અને એના ઉપરથી મને આઈસી મળી જશે, આઈસી બરાબર વન બાય ફોર એમ આર સ્ક્વેર, ખબર પડી, આની કિંમત અહીં મૂકી દીધી, આ બે થાય એને ભાગ્યા બે, એટલે આની મને જડત્વની ચાક માત્રા મળી ગઈ. આની જડત્વની ચાક માત્રા શું થાય, આઈ બરાબર આઈસી એટલે વન બાય ફોર એમ આર સ્ક્વેર પ્લસ એમ, અને બંને વચ્ચેનું લંબ અંતર કેટલું આપ્યું છે, આરના છેદમાં બેનો સ્ક્વેર, આવું છે, બરાબર. હવે ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો કે વન બાય ફોર એમ આર સ્ક્વેર પ્લસ વન બાય ફોર એમ આર સ્ક્વેર, ટોટલ થશે વન બાય ટુ એમ આર સ્ક્વેર. તો આ એક થયો ક્વેશ્ચન. પછી એક ક્વેશ્ચન આવો હતો, આ વન બાય ટુ મેં લીધું, એમાં તમને એમ કીધું છે કે 45 એટલે કે લંબ અક્ષ સાથે, અથવા તો એમ સમજો ને કે આવું કંઈક કીધું છે કે તમારી અક્ષ વર્તુળાકાર તકતીના સમતલમાં એવી રીતે પસાર થાય છે કે જે કેન્દ્ર સાથે 90નો ખૂણો બનાવે છે. એટલે આ ટોટલ 90નો ખૂણો આપેલો છે તમને, કેન્દ્ર સાથે 90નો ખૂણો બનાવે છે. એટલે આ બધી ગણતરી એવી ને એવી રહેશે, પણ આર બાય ટુ તમારી પાસે અત્યારે નથી એવું સમજી લેવાનું. તો આ કેટલું થશે 45, આ કેટલું છે આર, તો આ કેટલું થશે આર કોસ 45, આર કોસ 45 એટલે આર બાય રૂટ ટુ થશે, સમજ પડી. એટલે આ જ કિસ્સામાં જો હું આઈ બરાબર વન બાય ફોર એમ આર સ્ક્વેર પ્લસ એમ
आर बाय रूट टू नो स्क्वेर आउ था से चेक कर लेजो के एक क्वेश्चन शू के बे क्वेश्चन लीधा मैं आम एक क्वेश्चन तमने एम कीधु कि आर बाय टू जेटला लंब अंतरे जे समतल में अक्ष है एने अनुरूप जड़त्व चाक मात्रा मेड़वो तो यह जवाब आए अने एक क्वेश्चन एवं कीधो है कि तमारी अक्ष समतल में एवी रीते पसार थाय छे वर्तुळाकार तक के केन्द्र साथ के नेव नो इट सबटेन्स द एंगल इक्वल टू 90 एट द सेंटर एट्ले कि एनो जे भाग है ये केन्द्र साथ 90 खूणो बनावे छे तो आ खूणो 45 थशे आ आखो 90 थशे 45 थाय एटले आर कोस 45 आर बाय रूट टू एक वेल्यू मूकी दो एटले 1/4 प्लस 1/2 એટલે શું થશે 3/4 એમ આર સ્ક્વેર એટલે આ બીજાનો જવાબ થયો આ પહેલાંનો જવાબ થયો બરાબર એટલે આ ક્વેશ્ચન આવેલા છે આવા ક્વેશ્ચન વારંવાર આવતા હોય છે જડત્વની ચાક માત્રાના આ પ્રમેયોના ઉપયોગ કરીને દાખલાઓ ગણવા હોય તો અઢળક થાય મેં તમને ગઈ વખતે કીધું હતું કેટલાય દાખલાઓ આમાં એડ કરી શકાય આ નોંધ કરી નાખો ઝડપથી એક આવો દાખલો પણ પૂછાયેલો છે એ પણ લઈએ આર ત્રિજ્યા વાળી બે તકતીઓ આવી રીતે એકબીજા સાથે ગોઠવેલી છે બરાબર એટલે તકતીઓ નથી રિંગ છે એટલે સમજી લો ને કે આવા બે પૈડા એકબીજા સાથે આવી રીતે ગોઠવેલા છે એક પૈડું બીજા પૈડાની અંદર છે તમારે આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા લેવી છે બંનેની ત્રિજ્યા આર છે બંનેના દળ એમ છે બરાબર આ ક્વેશ્ચન પણ આવેલો છે થોડો ક્રિટિકલ ક્વેશ્ચન છે તો સૌથી પહેલાં તો રિંગની વાત કરી છે યાદ રાખજો આ બંને શું છે રિંગ છે બરાબર તો એમાં બે તમે ટુકડાઓ બનાવી દો એમાં પહેલો ટુકડો આ લઈ લો આને અનુરૂપ તમને રિંગની જડત્વની ચાક માત્રા ખબર છે આની જડત્વની ચાક માત્રા શું થશે આઈસી પહેલી રિંગ માટે કેટલી થશે એમ આર સ્ક્વેર થાય બરાબર પછી એને અનુરૂપ આ સમાંતર અક્ષ થઈ એટલે આખું પહેલી રિંગની જડત્વની ચાક માત્રા બરાબર આઈસી પ્લસ એમ ડી સ્ક્વેરનો ઉપયોગ કરો એટલે એમ આર સ્ક્વેર પ્લસ એમ અને આ બંને અક્ષો વચ્ચેનું લંબ અંતર કેટલું થાય ફરીથી આર જ થાય એટલે આર સ્ક્વેર એટલે આ થશે પહેલું 2mr² બરાબર ફરીથી જોજો તમે આ રિંગની જ વાત કરું છું આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા mr² તો આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા mr² વત્તા એમ ગુણ્યા આ અંતરનો વર્ગ એ અંતરે પાછો આર જ છે એટલે mr² વત્તા mr² 2mr² પછી આ તકતીને અનુરૂપ તમને જડત્વની ચાક માત્રા ખબર છે કેટલી છે mr² તો પછી લંબ આ અંતર લંબ જે થશે એટલે કે તકતી જો આમ હોય તો mr² પણ આમ હોય તો કેટલી થશે mr² / 2 એટલે તમને ખબર પડી ગઈ કે આને અનુરૂપ આ તકતીની જડત્વની ચાક માત્રા કેટલી છે mr² / 2 એટલે ફરીથી જો હું બીજી તકતી માટે આપેલી તકતી માટે છે બીજી તકતી માટે આઈસી લખું તો શું થાય mr² / 2 યાદ રાખજો બીજી તકતીમાં અક્ષ બદલાઈ ગઈ છે નહીંતર બેયમાં સરખું જ આવે તકતી નહીં સોરી રિંગ પહેલી તકતીમાં પહેલી રિંગમાં આટલી જડત્વની ચાક માત્રા છે બીજી રિંગમાં દ્રવ્યમાન કેન્દ્રને અનુરૂપ આટલી જડત્વની ચાક માત્રા છે કારણ કે બેની અક્ષ બદલી જાય પહેલામાં આમ અક્ષ છે બીજામાં આમ અક્ષ છે એટલે આવું થયું બરાબર હવે I2 ફરીથી લખું તો I2 બરાબર આઈસી આઈસી એટલે આ લખવું પડશે mr² / 2 છેદમાં 2 વત્તા એમ ગુણ્યા અક્ષથી લંબ અંતર એટલે આ આર આ બીજું આર આ ત્રીજું આર એટલે ટોટલ કેટલા આર થશે 3r આખાનો સ્ક્વેર એટલે આ થશે mr² / 2 + 9mr²
બરાબર. હવે બંનેનો સરવાળો કરી નાખો, આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ટુ એમ આર સ્ક્વેર પ્લસ નાઇન એમ આર સ્ક્વેર, એટલે ટોટલ થશે અગિયાર એમ આર સ્ક્વેર વત્તા એમ આર સ્ક્વેરના છેદમાં બે, એટલે બાવીસ ને એક ત્રેવીસના છેદમાં બે. ચેક કરજો આમાં કંઈ ભૂલ છે કે નહીં. એટલે ગણતરી તો મેથડ તો આ જ છે, પણ આ મેં આખો ગણેલો નથી, પણ આવો કંઈક જવાબ આવવો જોઈએ બરાબર. અને આ ક્વેશ્ચન પણ પૂછાયેલો જ છે, આ પીએમટીનો ક્વેશ્ચન છે, પીએમટી હોય કે એમ્સ છે કદાચ આનો ક્વેશ્ચન છે બરાબર. એટલે બહુ ઇઝી ક્વેશ્ચન હોય છે, પણ આવા વારંવાર પૂછાતા હોય છે. નોટ ડાઉન કરી નાખો આ. ફરીથી એક રિંગ લઈએ, આ અક્ષને અનુરૂપ જડત્વની ચાકમાત્રા શોધવાની છે, એનું દળ આર, આ રેનું દળ એમ, અને ત્રિજ્યા આર. આવી રીતે તમને પૂછેલું છે. તો પહેલી વસ્તુ તો જો કદાચ તમે આમ લો કે આની આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા લઈએ તો ઇઝ ઇક્વલ ટુ શું થાય, એમ આર સ્ક્વેર. મેં તમને કીધું હતું કે રિંગ આખી હોય કે રિંગ અડધી હોય તો એમ આર સ્ક્વેર જ થશે, અને આ અક્ષને અનુરૂપ લેવી હોય તો આઈ ઇઝ ઇક્વલ ટુ આઈસી, આઈસી એટલે આ વસ્તુ લઈ લો તો કે એમ આર સ્ક્વેર પ્લસ એમ આખી રિંગનું દળ ગુણ્યા આર સ્ક્વેર, એટલે બે વચ્ચેનું લંબ અંતર, એટલે ટુ આર સ્ક્વેર, આવું થાય બરાબર. પણ આ જવાબ ખોટો છે. શું કામ ખોટો છે સમજી લો, બધા મોટાભાગના સ્ટુડન્ટ આવું જ કરવાના છે, કારણ કે એ સમજે છે કે આ જ એનું દ્રવ્યમાન, પણ દ્રવ્યમાન કેન્દ્ર આઈસીને અનુરૂપ લેવાનું છે. અત્યારે જો આખી રિંગ હોય તો આ દ્રવ્યમાન કેન્દ્ર થાય, જો રિંગ ન હોય તો દ્રવ્યમાન કેન્દ્ર સેજ ઉપર આવી જાય, યાદ રાખજો. અને એ દ્રવ્યમાન કેન્દ્ર કેટલે હોય તો કે આ ટુ આરના છેદમાં પાઈ. કદાચ તમે આવા દાખલા લીધા હોય તો અડધી રિંગ માટે દ્રવ્યમાન કેન્દ્ર મુખ્ય કેન્દ્રથી કેટલું ઉપર હશે તો કે ટુ આરના છેદમાં પાઈ. જો એવું હોય તો સોલ્યુશન, હું ટાઈમ રહેશે તો હું કરાવી દઈશ કે આમાં સોલ્યુશન કેવી રીતે આવે, સેન્ટર ઓફ માસ ટુ આરના છેદમાં કેવી રીતે પાઈ આવે. પણ અત્યારે આઉટ ઓફ કોર્સ છે, એટલે અત્યારે તમે ખાલી આટલું ધારી લો. જો તમે કદાચ ન કર્યા હોય આવા દાખલા સોલ્વ, દ્રવ્યમાન કેન્દ્રના પણ દાખલા હોય છે, સેન્ટર ઓફ માસવાળા અથવા તો સિસ્ટમ ઓફ પાર્ટિકલના ઘણા બધા આવા દ્રવ્યમાન કેન્દ્ર શોધવાના દાખલા આવતા હોય છે. એટલે પહેલાં તો આ દ્રવ્યમાન કેન્દ્ર ટુ આરના છેદમાં પાઈ જેટલું ઉપર આવે. હવે આપણે નવેસરથી એની ગણતરી કરવાની આવે બરાબર. તો સૌથી પહેલાં તો આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા જો લખું તો ઇઝ ઇક્વલ ટુ આઈસી પ્લસ એમ ડી સ્ક્વેર લખું. આની જડત્વની ચાક માત્રા હું શું લખી નાખું, આઈ વન, તો આઈ વન ઇઝ ઇક્વલ ટુ આઈસી, આઈસી મને ખબર નથી, પ્લસ એમ, અને આ બે વચ્ચેનું લંબ અંતર કેટલું છે તો કે ટુ આરના છેદમાં પાય આખાનો સ્ક્વેર. મને આઈ વન ખબર છે કારણ કે આને અનુરૂપ જડત્વની ચાક માત્રા કેટલી છે તો કે એમ આર સ્ક્વેર બરાબર. આને અનુરૂપ જડત્વની ચાક માત્રા ખબર છે, આ નથી ખબર મને. તો આઈસી તમને મળી ગયું, તો કે આઈસી બરાબર એમ આર સ્ક્વેર માઇનસ ફોર એમ આર સ્ક્વેરના છેદમાં પાઈ સ્ક્વેર, આવું થશે. આ આઈસી થયું બરાબર. હવે આની માટે વાત કરું તો કે આઈ ટુ, એને આપણે શું કહેશું, આઈ ટુ કહીએ. આઈ ટુ બરાબર આઈસી વત્તા એમ, અને આ બંને વચ્ચેનું લંબ અંતર કેટલું થશે તો કે આખું અંતર કેટલું છે આર, માઇનસ આટલું અંતર બાદ કરો
ટુ આ ના છેદમાં પાઈ આખાનો સ્ક્વેર આવું થશે. બરાબર, આઈસી તમારે મૂકી દેવાનું. આઈસી શું છે? એમ આર સ્ક્વેર માઇનસ ફોર એમ આર સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર. પછી આને સોલ્વ કરવાનું, પ્લસ એમ આર સ્ક્વેર માઇનસ ફોર ફોર એમ આર સ્ક્વેર ના છેદમાં પાઈ પ્લસ એમ ફોર એમ આર સ્ક્વેર ના છેદમાં પાઈ સ્ક્વેર. બરાબર, ચેક કરજો, એમ આર સ્ક્વેર પહેલું પદ માઇનસ ફોર એમ આર સ્ક્વેર પાઈ ઇન્ટુ એમ અને પ્લસ ફોર એમ આર સ્ક્વેર અપોન પાઈ સ્ક્વેર, એટલે આ નીકળી જશે. બરાબર, તો ટુ એમ આર સ્ક્વેર માઇનસ ફોર એમ આર સ્ક્વેર અપોન પાઈ, આવો જવાબ આવે. બરાબર, પણ આ કેલ્ક્યુલેશન મેં તમને શું કામ કરાવી, તો ખાસ કરીને ભૂલ ન થાય એ માટે કે અત્યારે આઈસી આ નથી. આઈસી અહીંયા ક્યાંક હોય, અત્યારે મેં તમને આપી દીધું કે અડધી રિંગ હોય તો કેટલું આવશે, ટુ આર અપોન પાઈ જેટલું ઉપર એ દ્રવ્યમાન કેન્દ્ર જતું. પછી એવી રીતે ચોથો ભાગ હોય તો આ રીતે શિફ્ટિંગ થાય. બરાબર, પણ હવે એની કેલ્ક્યુલેશન લેતા નથી. આ એક તમે એમ આર સ્ક્વેર સોરી આ દ્રવ્યમાન કેન્દ્ર અહીંથી કેટલું આવે એ સ્વીકારીને પછી ગણતરી કરી નાખવી. બરાબર, જોઈ લો એક વાર. ધારી લો કે આવા બે સળિયા છે, બંને એકબીજાને લંબ મૂકેલા છે, બંનેના દળ એમ છે અને આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા લેવી છે. બરાબર, તો આમાં ઘણી બધી મેથડ હોઈ શકે. બરાબર, તમને જે વધારે સરળ લાગે એ મેથડ લેવી. જેમ કે આ પહેલા સળિયા માટે આને અનુરૂપ જડત્વની ચાક માત્રા તો ખબર પડી જાય, કેટલી છે? 1/3 એમ એલ સ્ક્વેર. બરાબર, આટલી થશે જડત્વની ચાક માત્રા. પછી બીજા સળિયાને અનુરૂપ કેન્દ્રને સાપેક્ષ જડત્વની ચાક માત્રા ખબર છે, એટલે દ્રવ્યમાન કેન્દ્ર આ પહેલો ભાગ લીધો મેં. પછી બીજા સળિયા માટે દ્રવ્યમાન કેન્દ્રની આપણે જડત્વની ચાક માત્રા લઈ, તો દ્રવ્યમાન કેન્દ્રની જડત્વની ચાક માત્રા કેટલી છે? તો કે 1/12 એમ એલ સ્ક્વેર. થશે આની. હવે આ બંને વચ્ચેનું જો લંબ અંતર તમને ખબર હોય, આ લંબ અંતર જો ડી હોય તો તમે શું લખી શકો? તો કે આઈ ટુ બરાબર આઈસી, આઈસી એટલે 1/12 એમ એલ સ્ક્વેર પ્લસ એમ અને ડી સ્ક્વેર. બરાબર, પણ હવે ડી લેવું પડશે, તો આ લંબાઈ એલ છે અને આ લંબાઈ કેટલી થશે? એલ બાય ટુ. તો આ ડી સ્ક્વેર લેવા માટે એલ સ્ક્વેર પ્લસ એલ બાય ટુનો સ્ક્વેર મૂકી દો સીધું જ, એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય ફોર મૂકી દો, એટલે આ સીધો જવાબ થઈ ગયો. 1/12 પ્લસ આ કેટલું થશે? તો કે 5/4 થશે, 5/4 ઇન્ટુ એમ એલ સ્ક્વેર. ચેક કરજો, એટલે 3 ઉપર આવશે, 15 ને 16/12. ચેક કરજો, મારી ભૂલ છે આમાં, એટલે 4 અને 3 4/3 એમ એલ સ્ક્વેર. બરાબર, ફરીથી એકવાર સમજાવી દઉં, આ સળિયો આમ ફરે છે એટલે એની આની જડત્વની ચાક માત્રા કેટલી થાય? 1/3 એમ એલ સ્ક્વેર થાય. પછી આ સળિયાનો પોતાના દ્રવ્યમાન કેન્દ્રની આજુબાજુ જડત્વની ચાક માત્રા, કારણ કે એ સળિયો પછી આમ ફરવાનો છે, તો પહેલાં તો દ્રવ્યમાન કેન્દ્રની આજુબાજુ જડત્વની ચાક માત્રા લઈ લો, કેટલી? 1/12 એમ એલ સ્ક્વેર. પછી આના ઉપરથી આને અનુરૂપ જડત્વની ચાક માત્રા લઈ લો, તો કે આઈસી વત્તા એમ અને આ ડી સ્ક્વેર. તો ડી કેટલો થાય? તો કે એલ સ્ક્વેર પ્લસ એલ સ્ક્વેર બાય ફોર.
એટલે આ થશે 5 ના છેદમાં 4 એમએલ સ્ક્વેર બધામાં કોમન આવી જશે એટલે આટલું થશે 5 × 15 = 16 / 12 = 4 / 3 = 4/3 એમએલ સ્ક્વેર જવાબ આવવો જોઈએ. ગણતરીમાં કદાચ કંઈ ભૂલ હોય તો ચેક કરી લેજો એકવાર. બરાબર, આ ક્વેશ્ચન પણ આવેલો છે, જોઈ લો. ચાલો હવે એવી જ રીતે સમાંતર અક્ષનો ઉપયોગ કરીને પણ આમાં ગણતરી લઈ શકાય. બરાબર, જેમ કે તમે એક અક્ષ આમ લઈ લો, બીજી રીત, બરાબર, સેકન્ડ મેથડ, એક અક્ષ આ લઈ લો, બરાબર, એને આપણે આઈ વન અક્ષ કહીએ. તો આઈ વન અક્ષને અનુરૂપ આની જડત્વની ચાક માત્રા પહેલાંની કંઈ થતી નથી, બીજાની થશે. બીજાની કેટલી થશે? 1/3 ml² એટલે આઈ વન અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા આવી ગઈ. એક અક્ષ આ લઈ લો, આખી સિસ્ટમની વાત કરું છું. હા, તો આ અક્ષને જડત્વની અનુરૂપ આની જડત્વની ચાક માત્રા કેટલી આવશે એને આપણે, સોરી, આઈ વન નહીં કહીએ, આ અક્ષને વન અક્ષ કહીએ, આને ટુ અક્ષ કહીએ. વન અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા આટલી આવે. ટુ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા કેટલી આવે? તો કે આ સળિયાને, અક્ષ આ છે એટલે સળિયો આમ ફરે છે, આ સળિયો આમ ફરે છે, બરાબર, તો એની જડત્વની ચાક માત્રા 1/3 ml² આવે, પ્લસ આ અક્ષને અનુરૂપ આ સળિયો આમ ફરે છે આ રીતે, તો એની જડત્વની ચાક માત્રા બીજી આવશે કેટલી? તો કે એમ, અને બે વચ્ચેનું લંબ અંતર કેટલું? L² તો ટોટલ આપણને ખબર છે કે ઝેડ બરાબર IX + IY થાય. એટલે સરવાળો કરો તો આ બેનો સરવાળો ટોટલ 2/3 ml² + ml² એવું થશે. એટલે ટોટલ થશે 5/3 આવવું જોઈએ. ટોટલ કેટલું થશે? ટુ બાય થ્રી એટલે 5 / 3 ml² એવું આવવું જોઈએ. આમાં એવું કંઈ છે, આની અંદર જવાબ આવ્યો આપણે 5/3 ml² આવ્યો. હા, એક આમાં ભૂલ થઈ ગઈ, આપણે પહેલાંનું જડત્વની ચાક માત્રા I1 આવી, બીજાની જડત્વની ચાક માત્રા I2 આવી, એટલે ટોટલ જડત્વની ચાક માત્રા કેટલી થશે? I1 + I2 થશે, = 1/3 ml² + 4/3 ml² = 5/3 ml². બરાબર, એટલે સમજો કે બે મેથડથી જવાબ તો સરખો જ આવે છે. પહેલાંને અનુરૂપ જડત્વની ચાક માત્રા આટલી આવી, આ અક્ષને અનુરૂપ, પછી આ એ જ અક્ષને અનુરૂપ આની જડત્વની ચાક માત્રા લેવી હોય તો દ્રવ્યમાન કેન્દ્રનું લેવું પડે, પ્લસ md² એટલે આનો અંતરનો વર્ગ કરવો પડે, એ ટોટલ આટલું આવ્યું, બેનો સરવાળો કરો આટલો આવે. આ થોડીક વધારે સહેલી રીત છે. તમે આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા આની કંઈ નથી આવતી, પણ આની આવે છે 1/3 ml². આ અક્ષને અનુરૂપ આની જડત્વની ચાક માત્રા કેટલી આવે? 1/3 ml² આવે, અને આની જડત્વની ચાક માત્રા કેટલી આવે? ml² 3 3નો સરવાળો કરો તો આટલું ને આટલું આવી જાય. બરાબર, આમાં કેલ્ક્યુલેશન અથવા તો આમાં ગણતરી અલગ અલગ ઘણી રીતે થાય. એક આવી દાખલો પણ આવેલો છે. બરાબર, આ એ આઇસોસ્કેલસ ટ્રાયંગલ છે, એટલે કે બંને લંબાઈઓ સરખી છે, એ જેટલી લંબાઈ છે, આનું દળ એમ છે, અને તમને જડત્વની ચાક માત્રા આ અક્ષને અનુરૂપ કીધેલી છે. આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા શોધો. તો આ પણ સહેલું છે. આ રીતે તમે કરો તો પહેલો ભાગ આવી રીતે લેશું કે એક અક્ષ કઈ લેશો, આ અક્ષ લઈ લો, આ પહેલી અક્ષ,
I1 અક્ષ ને અનુરૂપ જડત્વની ચાક માત્રા લો તો શું થાય? તો કે I1 બરાબર મેં તમને કીધું હતું કે 1/6 m, અને આ ઊંચાઈ લેવાની, ગમે એવો ટ્રાયંગલ હોય તો મેં કીધું હતું ઊંચાઈ લઈ લેવા, ઊંચાઈ એટલે ma2. પછી એ જ રીતે જો I2 અક્ષ આ લેશો તો I2 અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા પણ કેટલી થશે? 1/2 ma2. આ બંને પરસ્પર લંબ અક્ષ થઈ ગઈ એટલે પરિણામી જડત્વની ચાક માત્રા કેટલી આવશે? 1/3 ma2. એટલે આવી રીતે એક કરી શકાય. બરાબર, એક બીજી એ મેથડ છે, એ મેથડ આવી રીતે લઈ શકાય. બરાબર, એમાં આને અનુરૂપ જડત્વની ચાક માત્રા અને આને અનુરૂપ જડત્વની ચાક માત્રા તમને મળી જાય. આને જો તમે કેન્દ્ર લઈ લો તો કેન્દ્રને અનુરૂપ જડત્વની ચાક માત્રા લેવી હોય, તમને શીખવાડ્યું હતું કે આખું અંતર જો a હોય, આ અંતર a, તો આપણે રેક્ટેંગલ લંબચોરસ માટે લીધું હતું, જો તમને ખ્યાલ હોય લંબચોરસ માટે સળિયા જેવું જ થાય છે એવું કીધું હતું ને. એટલે આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા કેટલી આવશે? આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા 1/12 પછી m ગુણ્યા a2. પછી આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા કેટલી આવે? 1/12 m ગુણ્યા a2 ઇઝ ઇક્વલ ટુ, બેનો સરવાળો કર્યો એટલે આ અક્ષને અનુરૂપ જડત્વની ચાક માત્રા આવી ગઈ. એ કેટલી આવશે? તો કે દ્રવ્યમાન કેન્દ્રને અનુરૂપ જડત્વની ચાક માત્રા આટલી આવી. તો આ કેટલું થશે? 2/12 એટલે 1/6 ma2. આવું આવશે જડત્વની ચાક માત્રા, આને અનુરૂપ આવશે. બરાબર, હવે જો તમે આ આકારને આ આકાર સાથે કમ્પેર કરો તો આ આકાર ચોથો ભાગ છે. બરાબર, એટલે આટલો ભાગ છે. બરાબર, તો તમે આને 4 થી ભાગી નાખશો તો આ ચોથા ભાગની જડત્વની ચાક માત્રા કેટલી આવે? તો કે આઈ આ અક્ષને અનુરૂપ, એટલે અહીંયા લખું આની જડત્વની, આને અનુરૂપ જડત્વની ચાક માત્રા કેટલી આવે? તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ આનો ચોથો ભાગ એટલે 1/4 1/6 ma2. એવું લખી શકાય, સંમિત આકાર હોય તો એની જડત્વની ચાક માત્રા આટલી લખી શકાય. હવે આ m એટલે શું? તો કે આવા 4 ભાગ ભેગા થાય ને એનું દળ છે. આ m શું છે આમાં? તો કે આખા ચોરસનું દળ છે. a શું છે? તો કે આખા ચોરસનું અંતર, એટલે કે આનું અંતર છે a. એટલે સમજો, m એટલે આખા ચોરસનું દળ, અને a એટલે તો કે ચોરસની બાજુ. બરાબર, તો એ રીતે જો આમાં જોશો તમે, અથવા તો આમાં જોશો તો ચોરસ નવો આમ બને, નવો ચોરસ આમ બને. બરાબર, આનું દળ તમને એમ આપ્યું છે તો આખા ચોરસનું દળ કેટલું? તો કે આઈ, પહેલા તો હું આ લખી નાખું. બરાબર, 6 × 24, પછી અહીંયા એમ લખવાનું. એમ એટલે આખા ચોરસનું દળ, આનું દળ આપ્યું છે એમ, તો આખા ચોરસનું દળ કેટલું થાય? 4 m થાય. બરાબર, પછી એ એટલે શું? તો કે એ એટલે આ નથી લેવાની, ચોરસની બાજુ લેવાની. ચોરસની બાજુ કેટલી થશે? √2a a² + a² આ કેટલો થશે? √2a. એટલે અહીંયા લખવાનું √2a² આ સૂત્ર આવી ગયું આખું. બરાબર, હવે આને સોલ્વ કરો. નહીં, 6 × 24 6, પછી આ ઉપર 2 આવી જશે, 2/6 ma² 1/3 ma² આવી ગયું એનું એજ. જો કે મેં તમને આ સેકન્ડ મેથડ છે, આ ફર્સ્ટ મેથડ, યાદ રાખજો કે મેથડ ગમે તે લઈ શકો, તમને ક્લિક થઈ જવું જોઈએ કે કઈ રીતે લો. આમાં ચોરસ માટે લઈ લો અને એનો ચોથો ભાગ કરી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. સંમિતિ
તમારા પરિભ્રમણ અક્ષની આજુબાજુ હોય તો આવું કરી શકાય, એમાં કંઈ પ્રોબ્લેમ આવતો નથી. તો આ બીજી મેથડ છે, આ પહેલી મેથડ છે. જોઈ લો ઝડપથી કેટલું આવે છે. બરાબર, એક ચોરસમાં તમે બે ભાગે લઈ શકો.